હેલો ફ્રેન્ડ, હું મુકેશ મકવાણા, વિઝન ક્લાસ 3 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર આપણે 9 ડિસેમ્બર 2019ના ડેઇલી કરંટ અફેર્સ વિશે વિસ્તૃત અહીં માહિતી મેળવીશું, જેમાં નીચે મુજબના જે વિવિધ મુદ્દાઓ આપેલા છે તેના વિશે આપણે અહીં વિસ્તૃત સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. 9 ડિસેમ્બરના રોજ મિત્રો એક ખાસ મહત્વનો દિવસ ઉજવવામાં આવ્યો છે, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. તો તેના વિશે માહિતી મેળવીશું અને આ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે તેની થીમ શું છે, તેનો વિષય શું છે, તેની સમજૂતી મેળવીશું. ત્યારબાદ ફિનલેન્ડના જે સનામારીન છે, ફિનલેન્ડના સનામારીન, તેઓ વિશ્વના સૌથી યુવા 34 વર્ષની વયે સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે, તો તેમના વિશે માહિતી મેળવીશું. દક્ષિણ આફ્રિકાની જોજીબીની જે તુંજી છે તે મિસ યુનિવર્સ 2019નો ખિતાબ તેણે જીતી લીધો છે, તેના વિશે માહિતી મેળવીશું. અને વર્ષ 2018ની અંદર હથિયારોના વેચાણમાં 5% વધારો થયો છે, એટલે સંરક્ષણ ક્ષેત્રે જે હથિયારો વપરાતા હોય છે, જે વિશ્વના દરેક દેશોની આર્મી જે હથિયારો વાપરે છે તેના વેચાણની અંદર 5% વધારો થયો છે, તેવો એક રિપોર્ટ બહાર પડ્યો છે. તો આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, તેની અંદર કઈ બાબતોનો સમાવેશ કરેલો છે તેના વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. જો તમે મિત્રો કોઈપણ ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ જે છે વિઝન ક્લાસ 3 તેને સબસ્ક્રાઇબ કરી અને આ બેલ આઇકન પર ક્લિક કરવાથી તમને અમારા જે વિડીયો યુટ્યુબની અંદર અપલોડ થતા હોય છે તેના વિશે માહિતી મળતી રહેશે તમારા મોબાઈલની અંદર. અને આ જે દરેક વિડીયો જે છે તેની પીડીએફ ફાઇલ જો તમારે જોતી હોય તો અમારી એક ટેલિગ્રામ ચેનલ છે વિઝન પબ્લિકેશન, તેમાં તમે જોડાય અને આ વિડીયોની પીડીએફ ફાઇલ તમે આ ટેલિગ્રામ ચેનલની અંદર મેળવી શકો છો. અને આ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે તેના ડિસ્ક્રિપ્શન, આ વિડીયો જે અપલોડ થશે તેના ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે, તેમાં તમે જોઈન થઈ શકો છો. પહેલો મુદ્દો જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરના રોજ આ દિવસ જે છે તે વિશ્વભરની અંદર મનાવવામાં આવ્યો. તેની થીમ શું છે, તો થીમ જોઈએ તો યુનાઇટેડ અગેન્સ્ટ કરપ્શન, ટેક એક્શન, લીડ ધ ચેન્જ, બી ધ ચેન્જ, આ પ્રકારની જે થીમ છે તે અહીંયા આપણને જોવા મળે છે. તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે થીમની અંદર કે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની થીમ શું છે, તો યુનાઇટેડ અગેન્સ્ટ કરપ્શન આવા પ્રકારની થીમ છે. તેનો ઉદ્દેશ છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનો, જે આપણને બધાને ખ્યાલ જ છે. તો આંતરરાષ્ટ્રીય વિરોધી દિવસ ક્યારથી મનાવવાની શરૂઆત કરવામાં આવી, તે 31 ઓક્ટોબર 2003ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એટલે યુએન, યુનાઇટેડ નેશન્સ દ્વારા આ પ્રસ્તાવ પ્રસાર કર્યા બાદ 9 ડિસેમ્બર 2003ના દિવસે આ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાનની અંદર એક પણ દેશ જે છે તે ભ્રષ્ટાચારથી મુક્ત જોવા મળતો નથી આપણને. અહીં આપણે જોઈ શકીએ છીએ યુનાઇટેડ નેશન જે તેની વેબસાઇટ છે UN.org, તેની ઉપર પણ આના વિશે માહિતી આપવામાં આવી હતી. જે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે છે, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, તો 9 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે તેની આપણે વાત કરી. ત્યારબાદ ફિનલેન્ડ દેશ છે, તેના સનામારીન નામના જે મહિલા છે તેઓ વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે, જે અહીં આપણે તેમનો ફોટો જોઈ શકીએ છીએ. અને તેમની 34 વર્ષની ઉંમર થઈ છે તો તેઓ વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી બની ગયા છે. પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછે કે તાજેતરની અંદર વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી કયા દેશના બન્યા છે, તો ફિનલેન્ડના સનામારીન જેઓ વિશ્વના સૌથી યુવા પ્રધાનમંત્રી બની ગયા છે. અને 10 ડિસેમ્બરના દિવસે, આજે 9 ડિસેમ્બર, કાલે 10 ડિસેમ્બર, તો 10 ડિસેમ્બરના દિવસે તેઓ શપથ લેવાના છે ફિનલેન્ડના સનામારીન. અને ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક ક્રેટિક પાર્ટી, અહીંયા જોઈ શકો છો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ફિનલેન્ડ, તો આ જે પાર્ટી છે તેમણે સનામારીને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ 10 ડિસેમ્બરના રોજ શપથ લેશે. અને ફિનલેન્ડના ઇતિહાસમાં, એટલે તે ફિનલેન્ડ દેશના ઇતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી પદે તેઓ બિરાજમાન થશે. એન્ટી રીનેના, એટલે જે તેના વડાપ્રધાન હતા એન્ટી રીના, તેમના રાજીનામા બાદ તેઓ આ પદભાર સંભાળવાના છે. અને સનામારીન પછી વિશ્વના જો બીજા કોઈ સૌથી યુવા મુખ્યમંત્રી નહીં આવે પણ પ્રધાનમંત્રી આવશે, તો પ્રધાનમંત્રી જે છે યુક્રેનના ઓલેક્સી હોન્ચારોક, આ તમારે ખાસ કંઈ યાદ રાખવાની જરૂર નથી. ભારતમાં પણ એક એવી બાબત હતી કે રાજીવ ગાંધી જે છે તે સૌથી ઓછી ઉંમરના 40 વર્ષે સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા હતા. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભારતના સૌથી યુવાન વયે વડાપ્રધાન બનનાર વ્યક્તિ કોણ હતા, તો તેઓ રાજીવ ગાંધી હતા.
ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાની જોજી બીની તુંજી આજે દક્ષિણ આફ્રિકાની જોજી બીની તુંજી છે તે મિસ યુનિવર્સ 2019 નો ખિતાબ તેણે જીતી લીધો છે તેઓ મિસ સાઉથ આફ્રિકા પણ હતા અને ત્યાર બાદ તેમણે મિસ યુનિવર્સ નો ખિતાબ જીતી લીધો છે 26 વર્ષની જે આજે 26 વર્ષના છે વિજેતા 2018 ના વિજેતા ક્રેટોઈના એલિસાએ આને જે છે જોજી બીની તુંજી તેને તાજ પહેરાયો છે મિસ યુનિવર્સનો અને આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ વર્તિકા સિંહે કર્યું હતું એટલે આ જે મિસ યુનિવર્સ સ્પર્ધા છે તેનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું તો વર્તિકા સિંહને વર્તિકા જે સિંહ છે તે ટોપ ટેનમાં પણ સફળ થઈ ન હતી જે આપણા માટે એક ખરાબ બાબત ગણી શકાય અને વર્ષ 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી વર્ષ 2000 પછી 2019 સુધી કોઈ પણ ભારતીય જે મહિલા છે તે હજુ સુધી મિસ યુનિવર્સનો ખિતાબ જીતી શકી નથી જે આપણા માટે એક જોવા જેવી વસ્તુ છે ત્યારબાદ મિત્રો છેલ્લો મુદ્દો એવો છે કે 2018માં વર્ષ 2018માં હથિયારોના વેચાણમાં 5% વધારો થયો સંરક્ષણ ક્ષેત્રે જે હથિયારો વપરાતા હોય તેના 5% વધારો થયો છે આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો આ રિપોર્ટ જે છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આનું ઇંગ્લિશમાં સિપરી તરીકે પણ ઓળખાય છે કે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિપરી તરીકે પણ આને ટૂંકમાં ઓળખવામાં આવે છે તો આ જે સંસ્થા છે તેને એક રિપોર્ટ બહાર પાડ્યો છે કે ભાઈ આટલા આટલા હથિયારોનું અત્યારે વેચાણ થઈ રહ્યું છે 2018ની અંદર તો આ રિપોર્ટ મુજબ હથિયારોના વેચાણમાં 5% વધારો જોવા મળે છે એટલે જે વિશ્વ માટે ખરાબ બાબત ગણાય કે હથિયારોના વેચાણમાં વધારો થાય તો તે વિશ્વ માટે નુકસાનકારક સાબિત થતું હોય છે આ રિપોર્ટ અનુસાર 100 સૌથી મોટા હથિયાર નિર્માત એટલે કે હથિયારો બનાવવા માટેના જે મોટી કંપનીઓ છે મોટા દેશો છે તેવા 100 સૌથી મોટા હથિયાર નિર્માતાઓ કંપનીઓ છે તેનું કુલ ટર્ન ઓવર વાર્ષિક 420 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે તાજેતરની અંદર અને આ જે વૈશ્વિક હથિયાર બજાર છે વિશ્વનો જે હથિયાર બજાર છે તેમાં સૌથી વધુ અમેરિકા છે ને તે હથિયારો ઉત્પાદન કરે છે ને તેને વેચે છે તો અમેરિકામાં જે છે ને તે વિશ્વના 59% હથિયારો નિર્માણ ફક્ત અમેરિકાની અંદર જ થાય છે અને આ ટોપ 5ની અંદર જોઈએ તો તેની અંદર અમેરિકામાં સૌથી વધારે હથિયારોનું નિર્માણ થતું હોય છે ત્યારબાદ અમેરિકા બાદ રશિયા આપણે રશિયા પાસેથી સૌથી વધારે પ્રમાણમાં હથિયારો ખરીદતા હોય છે તો રશિયા જે છે સૌથી મોટો હથિયારકાર નિર્માતા દેશ છે અમેરિકા પછી બીજા નંબરે તેનું ઉત્પાદન 8.6% છે ત્રીજા સ્થાન પર યુનાઇટેડ કિંગડમ એટલે ઇંગ્લેન્ડ છે જે 8.4% છે ચોથા સ્થાન પર ફ્રાન્સ તો આપણે અમેરિકા રશિયા અને ફ્રાન્સ આ ત્રણેય દેશો પાસેથી સૌથી વધારે હથિયારોની ખરીદી કરતા હોય છે ઇઝરાયલ પાસેથી પણ તો એસ આજે એસ 400 એર ડિફેન્સ છે અમેરિકાની તે સિસ્ટમની ખરીદીમાં વધારો થયો છે તાજેતરની અંદર અમેરિકાની સૌથી સારામાં સારી સિસ્ટમ છે ડિફેન્સ સિસ્ટમ S-400 તો તુર્કી જે છે દેશ આ સિસ્ટમ ખરીદનાર વિશ્વનો સૌથી મોટો ખરીદદાર દેશ તરીકે ઉભરી આવ્યો છે અહીંયા આપણે સિપરીની વેબસાઇટ ઉપર પણ જોઈ શકીએ છીએ sipri.org એટલે કે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની જે સંસ્થા છે તો તેની વેબસાઇટ ઉપર પણ આપણને આ માહિતી જોવા મળે છે તો આપણે ડિટેલ્સની અંદર અને એકદમ શોર્ટની અંદર કરંટ અફેર્સ મળી રહ્યા છે જે ખૂબ જ આવનારી પરીક્ષાની અંદર આપણે ખૂબ જ ઉપયોગી થશે અને ફરી મળીશું નવા વિડીયો સાથે 10 ડિસેમ્બરના રોજ થેન્ક યુ વેરી મચ